चलो बाळको, गुड आफ्टरनून, जय स्वामी नारायण, जय श्री कृष्ण। आज आपणे सेना विषय भणवानुं छे, अंग्रेजी विषय भणवानुं छे। तो हवे आपणे अंग्रेजीमां शुं करवानुं छे, तो के आपणे स्पेलिंग पण रीडिंग थई गया था, तो हवे आपणे आजे शुं करवानुं छे के जे स्पेलिंग आपणे रीडिंग कर्या छे, सेना सेना कर्या, तो के ए ओ ई यू आई अने ईना। હવે પ્રત્યેકના એટલે કે બધા જે છ વર્ડ્સ આપણે ભણ્યા છીએ, છએ છ આલ્ફાબેટના આપણે શું કરવાના છે, સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર, સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર, ત્રણેય વસ્તુ આપણે શું કરવાનું છે, એક નોટબુકની અંદર લખવાનું છે, પ્લસ વનથી કે ટેન સુધીના સ્પેલિંગ આપણે પણ લખવાના છે, બરાબર। ઓ એન ઈ વન એટલે એક, એવી રીતના આપણે વનથી ટેન સુધીના લખવાના છે, પ્લસ અને આપણે સ્પેલિંગ પણ લખવાના છે, પ્રત્યેકના આપણે પાંચ પાંચ સ્પેલિંગ લખવાના છે। તો ચાલો, જે કોઈ નોટ અને પેન્સિલ ન લઈ આવ્યો ને, નોટ અને પેન્સિલ લઈ આવો, ચાલો નોટ અને પેન્સિલ લઈ આવો, લઈ આવ્યા પેન્સિલ। હવે તમે બધા નોટ અને પેન્સિલ લઈ આવ્યા છો, તો ચાલો હવે એમાં ઉપર તારીખ મારો, ચાલો ઉપર તારીખ મારો, કેટલી તારીખ આવશે, કોને યાદ છે કેટલી તારીખ આવશે, ચાલો તારીખ મારો, 14/3/2021, 14/3/2021, વાર બુધવાર, કયો વાર આવશે, આપણે બુધવાર આવશે, કયો આવશે, બુધવાર આવશે। તો ચાલો હવે આપણે શું કરશું, તો કે પહેલાં વનથી ટેનના સ્પેલિંગ જોશું, શું જોશું, વનથી ટેનના સ્પેલિંગ આપણે જોવાના છે। તો ચાલો એમાં તમે લખો, ઓ એન ઈ, ઓ એન ઈ વન, ઓ એન ઈ વન લખું, લખો વન એટલે એક, ફરી વાર બોલું છું, ઓ એન ઈ વન એટલે એક લખું, પછી લખો ટી ડબલ્યુ ઓ ટુ, ટી ડબલ્યુ ઓ ટુ લખું, ટુ એટલે બે લખું, હવે પછી શું આવશે, ટુ પછી થ્રી, તો ચાલો લખો ટી એચ આઈ આર ડબલ ઈ, ટી એચ આઈ આર ડબલ ઈ થ્રી, સોરી એમ નહીં, ટી એચ લખું, ટી એચ આર ડબલ ઈ, સોરી આઈ નહીં, ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ, થ્રી એટલે ત્રણ, ટી એચ આર ડબલ ઈ થ્રી એટલે ત્રણ, પછી લખો એફ ઓ યુ આર ફોર, એફ ઓ યુ આર ફોર, ફોર એટલે ચાર લખું, પછી શું આવશે, ફોર પછી ફાઈવ, તો લખો ચાલો ફાઈવ નો સ્પેલિંગ, એફ આઈ વી ઈ ફાઈવ, એફ આઈ વી ઈ ફાઈવ,
5 એટલે 5 લખો. પછી શું આવશે? 5 પછી 6, શું આવશે? 6. તો લખો SIF 6 6 એટલે 6 પછી લખો 7. 7 નો સ્પેલિંગ SEVEN 7 SEVEN 7 એટલે 7 7 એટલે 7 પછી 7 પછી શું આવશે? 8 7 પછી શું આવશે? 8 તો ચાલો 8 નો સ્પેલિંગ શું આવશે? તો કે EIGHT 8 એટલે 8 ચાલો લખો લખો EIGHT 8 એટલે 8 પછી 8 એટલે 8 પછી શું આવશે? 9 શું આવશે? 9 તો 9 નો સ્પેલિંગ શું આવશે? તો કે લખો NINE 9 એટલે 9 NINE 9 એટલે 9 અને પછી છેલ્લે શું આવશે? 10 તો કે TEN 10 એટલે 10 TEN 10 એટલે 10 તો આ શું થયું? આપણે 1 થી 10 સ્પેલિંગ થયા. ફરી વખત જો બોલું છું ONE 1 એટલે 1 TWO 2 એટલે 2 પછી THREE 3 એટલે 3 FOUR 4 એટલે 4 FIVE 5 એટલે 5 SIF 6 એટલે 6 SEVEN 7 એટલે 7 EIGHT 8 એટલે 8 NINE 9 એટલે 9 TEN 10 એટલે 10 તો આ શું થયા? આપણા 1 થી 10 ના સ્પેલિંગ થયા. શેના સ્પેલિંગ થયા? 1 થી 10 ના. તો હવે આપણે શેના વિશે પાછા સ્પેલિંગ ભણવાના છે? તો કે એ વિશે. શેના? આપણે જેમાં એ આવતો હોય એવા સ્પેલિંગ આપણે લખવાના છે. ચાલો હવે ત્યાં આવી રીતના કરી નાખો. કર્યું હવે એમાં લખો અહીંયા એક જગ્યાએ સ્પેલિંગ પછી અહીંયા લખવાનો અર્થ અને અહીંયા લખવાનો ઉચ્ચાર. આવી રીતના 3 ભાગ પાડો, સ્પેલિંગ, અર્થ અને ઉચ્ચાર. કર્યું હવે સ્પેલિંગ લખ્યું, એમાં નીચેની એક લીટી છોડી દો અને નીચે લખો LAD લેડ LAD લેડ અર્થમાં લખો લેડ. લેડ એટલે છોકરો. ઉચ્ચારમાં લખો લેડ એટલે શું થાય? છોકરો. એલ ફરી વાર જો સ્પેલિંગ બોલું LAD લેડ એટલે છોકરો, બરોબર. પછી લખો BAG બેગ એટલે બેગ. ચાલો લખો સ્પેલિંગ BAG
બી એ જી બેગ, અર્થમાં બેગ અને ઉચ્ચારમાં પણ બેગ, બેગ એટલે બેગ. પછી લખો, પછી લખો ટી એ જી ટેગ, ટી એ જી લખો ટેગ એટલે, ટેગ એટલે લેબલ લખો, ચાલો ઉચ્ચારમાં લેબલ. જો ટી જી ટેગ એટલે લેબલ. પછી નીચે લખો ડી એ એમ, ડી એ એમ ડેમ એટલે બંધ, ડેમ એટલે શું થશે, બંધ થશે. ચાલો લખો ડી એ એમ ડેમ એટલે બંધ. લખો પછી લખો આર એ એમ, આર એ એમ રેમ એટલે ઘેટું, રેમ એટલે ઘેટું, આર એ એમ રેમ એટલે ઘેટું. લખો પછી, પછી લખો સી એ એન, સી એ એન કેન એટલે બરણી, કેન એટલે બરણી. લખો સી એ એન, સી એ એન કેન એટલે બરણી, સી એ એન કેન એટલે બરણી. લખો સી એ એન કેન એટલે બરણી. હવે જો આ શેનાથી આપણે, એના કેટલા સ્પેલિંગ લખા, છ સ્પેલિંગ લખા. ફરી વાર એક વખત હું સ્પેલિંગ બોલું છું, એલ એ ડી, તમે જોતા જાઓ કે ભૂલ નથી કરી ને, હું બોલું એમ તમારે ચેક કરવાનું છે. જો એલ એ ડી લેડ એટલે છોકરો, બી એ જી બેગ એટલે બેગ, ટી એ જી ટેગ એટલે લેબલ, ડી એ એમ ડેમ એટલે બંધ, આર એ એમ રેમ એટલે ઘેટું, સી એ એન કેન એટલે બરણી. આ શું થયા આપણા સ્પેલિંગ થયા. તો આજનું તમારું હોમવર્ક છે 1 થી 10 સુધીના, અને આ 6 સ્પેલિંગ તમારે નોટબુકની અંદર 2 વખત લખવાના છે, 2 વખત લખવા અને પાકા કરવા. બરોબર, આ તમારું શું છે, આજનું હોમવર્ક છે. હવે પછી આપણે ઈના સ્પેલિંગ જે છે, ઓલા સોરી ઓના, ઈના, એના અને યુના, એ હવે આપણે આવતીકાલે જોશું. તો સારું, ચાલો અત્યારે બાય, અને તમે પણ તમારું હોમવર્ક કરી નાખો. ચાલો બાય.